नमस्कार मित्रों, बिहार वर्या चैनल में तमारा बधानो स्वागत है। कि जहाँ तमने मळे छे स्पर्धात्मक परीक्षा लगता अगत्यना वीडियो, अगत्यनी माहिती ने तमाम सरकारी भर्ती ना न्यूज। तो मित्रों, उच्चतर माध्यमिक शाळाना शिक्षण सहायकों ने छे तेमना ऑर्डर गई काले मळी भी गया छे अने मोटा भागना लोको आजे हाजर भी थई गया छे अने कदाच अमुक बाकी छे तो ए आवती काले हाजर थई जशे अने पोतानी नौकरीनी शरूआत करी देशे। तो हवे आजे कई पण ऑर्डर छे ए ऑर्डर तमने आ वीडियो में बतावानो छु अने प्लस ऑर्डर अंदर अमुक बाबतो लखेल होय छे एनी तमने थोड़ीक माहिती आपवानो छु। जो तमारे जाणवी होय तो वीडियोने जरूर एंड सुधी जोजो जे तमने पूरेपूरी माहिती मळी जाय। तो मित्रों, सौप्रथम अत्यारे तमे स्क्रीन पर जे जोई रह्या छो ए जे कंई पण छे ए तमने मळनारो ऑर्डर छे, मतलब के माध्यमिक शिक्षण सहायको जे कोई पण हशे एने ज्यारे नौकरी मळशे तो एमने आ प्रकारनो ऑर्डर मळवा पात्र थशे। जेनी अंदर तमे जोवो छो ए मुजब ऊपर तमारी बधी डिटेल लखेली छे, तमारुं नाम छे, तमारो फॉर्म नंबर छे, केटेगरी छे, जिल्लो कयो फाळवणी जिला फाळवणी केटेगरी छे, भर्तीनो प्रकार, मतलब तमारुं मेरिट आपेल छे, तमने कई शाळा फाळवणी करवामां आवेली छे तेनी विगत लखेली छे, बराबर। हवे एनी नीचे मित्रों जोईए तो थोड़ीक सूचनाओ अमुक अमुक आपेली छे, जेम अमुक सूचनाओ जरूरी छे तमने जणावी। तेमज बीजी सूचना छे तो कि ए तमने वारंवार कहूँ छे मुजब तमे 5 वर्ष छे कायमी नथी, फिक्स नौकरीनो समयगाळो छे अने फिक्स समय ए एवो होय छे कि जेमां आपणे छे बहु मतलब साचवीने छे नौकरी करवानी रहेती होय छे। कारण के नॉर्मली कंईक भूल थाय तो अमुक मतलब मेजर कोई प्रॉब्लम थाय तो तकलीफ पड़ी शके एनी वात छे, एटले बीजो पॉइंट ए छे। अने त्रीजो पॉइंट छे अगत्यनो, जे बधा मित्रो वारंवार पूछता हता कि साहेब आ वखते स्टेम्प ड्यूटी जे कंई पण करवानी छे, सोगंदनामुं करवानुं छे, जामीन खात छे, तो हवे 100 स्टेम्प पेपर मळतुं नथी तो શું કરવું? તો સોગંદનામું તો 50 ઉપર ચાલી જાય છે અને જો આ ઓર્ડરમાં સ્પષ્ટ સૂચના લખેલી છે કે તમે જ્યારે હાજર થાઓ છો ત્યારે ઉમેદવારોએ છે 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર નિયત નમૂનામાં રજૂ કરેલ જામીન ખાત ઉમેદવારને બંધન કરતા રહેશે, એટલે કે 300ના સ્ટેમ્પની વાત છે ઓર્ડરમાં લખેલી છે। એટલે સ્કૂલમાં જ્યારે હાજર થાઓ છો ત્યારથી 1 માસના સમયગાળા સુધીમાં તમારે 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર જામીન ખાત તમારો દેવાનો રહેશે। એટલે અહીં આ વાત થઈ કે આપણે સોગંદનામા બાબતની ક્લિયર, સોગંદનામું 50 ઉપર અને જામીન ખાત 300ના સ્ટેમ્પ પેપર ઉપર તમારે કરવાનું રહેશે। ત્યારબાદ પાંચમો પોઈન્ટ જે અગત્યનો છે તો એમાં છે તમારે છે જ્યારે સ્કૂલમાં હાજર થશો, આ બધા પોઈન્ટ તો મેં અગાઉ એક એક વિડીયો બનાવીને અમુક અમુક ટોપિક બનાવીને તમને માહિતી આપી દીધી છે, છતાં બે થોડીક ક્લેરિફિકેશન થઈ જાય એટલા માટે આ વિડીયો બનાવી રહ્યો છે। જેમાં પાંચમા પોઈન્ટમાં છે, તમે જ્યારે શાળા પર હાજર થાવ છો ત્યારે હાજર થયાના 1 માસ સુધીમાં, 1 માસની અંદર તમારે છે શારીરિક યોગ્યતા ધરાવતા હોવાનું જિલ્લાના સિવિલ સર્જનશ્રીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે, જેની ઇંગ્લિશમાં આપણે રીતે વાત કરીએ તો મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ તમારે રજૂ કરવાનું રહેશે। આ બધા પોઈન્ટ છે મેં અગાઉ કવર કરેલા છે એક વિડીયોમાં, જો એ વિડીયો મળશે તો એની નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપી દઈશ, તમને બધી માહિતી મળી જશે। તો તમારે એક ફિટનેસ સર્ટિફિકેટ કઢાવવાનું રહેશે, તમે જ્યારે જોબ પર ચડશો ઓટોમેટિક એ બધી વસ્તુ ખ્યાલ છે, એની ચિંતા અત્યારથી નહીં કરો કે ક્યાંથી કરાવવાનું, કેવી રીતના કરવાનું, બધી સૂચના તમને ત્યાંથી સ્કૂલમાંથી મળી જશે અને બધી પ્રકારની પ્રોસેસ પણ તમારી પૂરી થઈ જશે અને તમે સર્ટિફિકેટ પણ તમે રજૂ કરી શકશો। ત્યારબાદ આગળની વાત કરીએ મિત્રો, તેમાં લખેલ છે કે ખાતા કઈ પરીક્ષા છે, હિન્દી પરીક્ષા છે, CCC પરીક્ષા કે તેમજ સરકારશ્રી દ્વારા વખતો વખત નિયત કરવામાં આવેલ તમામ પરીક્ષાઓ શિક્ષણ સહાયક તરીકે હાજર થયાના નિયત સમયમાં સરકારશ્રીના નીતિ નિયમો પ્રમાણે પાસ કરવાની રહેશે અને CCC પરીક્ષા નિયત સમય મર્યાદામાં પાસ નહીં કરવામાં આવે તો નિમણૂક થયેલ આપોઆપ રદ થવાને પાત્ર રહેશે। તો આ તો જરૂરી વસ્તુ છે, તમે જ્યારે હાજર થાઓ છો ત્યારે અમુક સમય સુધીમાં છે તમારા અમુક અમુક પરીક્ષાઓ જે કંઈ પણ આવતી હોય છે, એ ખાતાકીય પરીક્ષા હોય છે કે હિન્દી પરીક્ષા છે કે CCC છે, આ બધી પરીક્ષાઓ તમારે પાસ કરવાની રહેતી છે અમુક અમુક સમયગાળાની અંદર અને ફરજિયાત કરવાનું રહેતું હોય છે। CCC વિશે અને હિન્દી પરીક્ષાની મુક્તિ માટે, હિન્દી પરીક્ષા વિશે, આ બંને વિશે પણ મેં એક સેપરેટ વિડીયો બનાવીને માહિતી આપેલી છે, જોઈ લેજો, તમને આપણી ચેનલ પર મળી જશે। ઇન્ફોર્મેટિવ વિડીયો નામની જે પ્લેલિસ્ટ છે એની અંદર આ બધા વિડીયો મેં કવર કરેલા છે, તમને પૂરતી બધી માહિતી મળી જશે। જેમાં CCC મિત્રો વાત કરીએ તો CCC પણ એક મતલબ પરિપત્ર થયેલ છે કે જેમાં અમુક પ્રકારની લાયકાત ધરાવતા ઉમેદવારો જો હોય છે, જેને કોમ્પ્યુટર અંગે ઉચ્ચ અભ્યાસ કરેલો હોય તો એ લોકોને CCC મુક્તિ આપવામાં આવેલ છે અને હિન્દી પરીક્ષા જો તમે 10મા ધોરણ કે 12મા ધોરણમાં પાસ કરેલ હોય હિન્દી વિષય સાથે તો એમાં તમારે બાકાત થવાનું હોય છે, ખાલી માર્કશીટ તમારે રજૂ કરજો, તમે હિન્દી પરીક્ષાની મુક્તિમાંથી તમે છે મુક્ત થઈ જશો, એવો તમને લેટર બી મળી જશે। ત્યારબાદ આગળ મિત્રો વાત કરીએ તો ઉમેદવારો છે આ નોકરીમાં રહેવા માંગતા હોય અને તે બીજી કોઈ જગ્યાએ નોકરીમાં ચાલુ હશે તો તેઓએ ચાલુ નોકરીમાં રાજીનામું આપ્યા બાદ જ આ નોકરીમાં જોડાઈ જશે, જોડાઈ શકશે, બરાબર। આ તો ક્લિયર વાત થઈ ગઈ,
एक नौकरी चालू हो तो बीजी नौकरी चालू तब न कर सको ए पहला पूरी करो मतलब राजीनामु आपो और पीछे नवी भर्ती में नवी जगह पर तब चढ़ी सको तो आ प्रोसेस तो तमने अगाउ भी कीधु मुजब रहे। त्यारबाद से बंधारण ने वफाद लेवाना सोगंद लेवाना रहे। उम्मीदवारों ने एक करता वधारे पति पत्नी हयात होवा जोईए नहीं। सरकारे नियत करेल शैक्षणिक प्रकार ने के अन्य प्रकार की जे कोईपण फरजो तमने सौंपवामां आवे ते तमारे फरजियात करवानी रहती होय छे। त्यारबाद आ पण एक अगत्यनो पॉइंट छे जे वारंवार घणा बधा मित्रों मने पूछता रहता होय छे ने जवाब पण मैं घणी वखत अगाउ आपी दीधेला छे के खातानी परवानगी मेळव्या सिवाय शाळा कॉलेज के संस्थामां अभ्यास करी शकशे नहीं। तमारे जो अभ्यास करवो हशे रेग्युलर के एक्शन कोईपण प्रकारनो तो तमारे तमारा वडानी छे मतलब डीओ कचेरी नी मंजूरी लेवी पड़शे अने मंजूरी मळ्या बाद ज तमे कोईपण अभ्यास करी शकशो। आ एक वस्तु खास याद रखजो। पछी तमारी एक्जाम बाकी होय कईपण बाकी होय एक सेमेस्टर बाकी अर्धी एक्जाम बाकी कई पण होय एना माटे तमारे मंजूरी लेवी पड़शे नौकरी पर चढ़ाया बाद। आ एक खास अगत्यनो पॉइंट छे ए बधा मित्रों छे ए खास याद राखजो केम के घणा बधा आ बाबते पण मने प्रश्न पूछता रहता होय छे एटला माटे। त्यारबाद तमारे नौकरी में जोड़ाव बाद खाता नियमों अनुसार से पोताना खर्चे तालीम में जवानो रहे छे। प्री सर्विस इन सर्विस जे कई पण सर्विस तमारे आवती होय छे तालीम जे कई पण कही छे ए तमारे लेवानी रहती होय छे। निमणूक जे स्थळे मळेल होय त्यां ज स्थानिक वसवाट करवानो रहेशे। आ एक्जाम मतलब एकदम ए प्रकारनो होतो नथी तमे तमारी रीते कोई पण जगह रही शको छो तमने अनुकूलता आवे ए मुजब। त्यारबाद छे आ निमणूक पत्र अन्वये हाजर थयेला थनार उम्मीदवारनी जिल्ला फेरबदली माटेनी अरजी सरकारશ્રી દ્વારા નિયત થયેલ સમય મર્યાદા બાદ જ કરી શકાશે। તમારી નોકરી જિલ્લામાં રાજ્યમાં બદલી પાત્ર કરવાને રહેશે બરાબર। આ તો ક્લિયર થઈ ગઈ જ્યારેનો સમય આવે છે ત્યારે તમે બદલી કરી શકો છો ત્યારે તમે અરજી કરી શકો છો જો તમારો સમયગાળો બદલી કરવા પાત્ર થઈ જતો હોય તો। ત્યારબાદ આગળ મિત્રોમાં લખેલું છે કે નાણા વિભાગના તારીખ 20-10-2015 ના ઠરાવ ક્રમાંક પાર્ટ Z1 માં દર્શાવેલ જોગ્યા મુજબ રજાઓ મળવાપાત્ર થતી હોય છે બાર CL જે મળવાપાત્ર થતી હોય છે એ ફિક્સ પગારની અંદર બીજી કોઈ રજાઓ મળવાપાત્ર થતી હોતી નથી। ખાસ રજા હોય છે પેટર્નિટી લીવ હોય છે આ પ્રકારની રજાઓ મળવાપાત્ર થતી રહેતી હોય છે। ખાસ રજા હોય છે બહુ ખાય એક્ઝેક્ટ યાદ નથી કે મળવાપાત્ર છે કે નહીં પણ પેટર્નિટી અને મેટર્નિટી માતૃત્વ અને પિતૃત્વની રજા તમને મળવાપાત્ર થતી હોય છે ફિક્સ પગારના સમયગાળા દરમિયાન પણ અને બાર CL વર્ષની અંદર મળવાપાત્ર થતી હોય છે। ત્યારબાદ છે શિક્ષણ સહાયક તરીકે નિમણૂકના સમયગાળા દરમિયાન મૃત્યુ પામે તેવા કિસ્સામાં તેના કુટુંબીજનોને કે પછી મૂળ સ્વકર્મચારીના અન્ય કુટુંબીજનોને રહેમ રાહે નોકરીનો લાભ મળશે નહીં કેમ કે રહેમ રાહની તો હવે સુવિધા સરકારે બંધ કરી દીધી એટલે રહેમ રાહની નોકરી કોઈને મળવાપાત્ર થતી નથી। ત્યારબાદ તમારે યોગ્ય પોશાક પહેરવાનો રહેશે કોઈપણ પ્રકારની રાજકીય પ્રવૃત્તિમાં તમે ભાગ લઈ શકશો નહીં બરાબર। આવી બધી અમુક સૂચનાઓ આપવામાં આવેલી છે અને છેલ્લી અગત્યની સૂચના છે કે આ હુકમ મળ્યેથી તમોએ દિવસ 7માં નિમણૂકની જગ્યાએ હાજર થવાનું રહેશે। તમને જ્યારે ઓર્ડર મળે છે એનાથી લઈને 7 દિવસ સુધીમાં તમે ગમે ત્યારે તમારી શાળામાં હાજર થઈ શકો છો પણ મેં અગાઉ વારંવાર કહું છું એ મુજબ ઓર્ડર મળે એના બીજા જ દિવસે કેમ કે સમય તમારી પાસે રહેશે જ નહીં એના બીજા જ દિવસે સવારે મોર્નિંગનો સમયગાળો હોય તો મોર્નિંગમાં બપોરનો સમયગાળો સ્કૂલનો હોય તો બપોરે શાળામાં જાઓ હાજર થઈ જાજો જેનાથી એ જ દિવસે તમારી ત્યાંથી મતલબ એ દિવસે તમારી સિનિયોરિટીનો સમયગાળો શરૂ થઈ જાય એટલા માટે કહું છું બરાબર। આ બધી વાત જે કંઈ પણ છે આ ઓર્ડર બાબતની તે ઓર્ડરમાં આ બધી સૂચનાઓ તમને આપેલી હતી અને આ બાબતના અગાઉ પણ કીધું એ મુજબ બધા વિડીયો તમે બને તમને માહિતી આપી દીધી છે કે આ પ્રકારની હોય છે પણ આ તો એટલા માટે કેમ કે અમુક હજી પણ એવા નામ તો ન મતલબ કહેવાય નહીં પણ અમુક ઉમેદવારો હજી પણ છે કે કોમેન્ટમાં હજી પણ કહે છે કે ઉચ્ચતરના હજી ઓર્ડર મળવા તો ગયો તો ભાઈ આ તમારા માટે જ ખાસ વિડીયો છે ઓર્ડર જોઈ લેજો। શરૂઆતમાં બતાવ્યા મુજબ આ પ્રકારનો ઓર્ડર બધાને મળી ગયો છે ઉચ્ચતર માધ્યમિકના શિક્ષણ સહાયકોને ઓર્ડર મળી ગયો છે અને આ પ્રકારની જ પ્રોસેસમાં જો જલ્દી પ્રોસેસ શરૂ રહી તો માધ્યમિકના શિક્ષકોને પણ ઝડપથી ઓર્ડર મળી જશે એટલે તમારી જે કંઈ પણ અમુક લોકોની જે કંઈ પણ માનસિકતા છે અથવા તો નકારાત્મક ભાવ છે માનસિકતા નથી કહેતો નકારાત્મક વલણ છે એ દૂર કરો હકારાત્મક બનો વસ્તુ ક્લિયર થાય છે જે કંઈ પણ ભરતી છે આપણે એ પૂરી થવાની તૈયારીમાં જ છે તો હકારાત્મક બનો। ગ્રાન્ટેડની પણ ઘણા ખરા લોકો વારંવાર ચર્ચા કરે છે ગ્રાન્ટેડનું ક્યારે કેમ છે શું છે તો મિત્રો ગ્રાન્ટેડની પણ જાહેરાત આવવાની હતી તે એવી સમાચાર હતા પણ અમુક કારણસર છે આ 9-10 પહેલાં આવી ગયું છે ને પછી ગ્રાન્ટેડનું આવશે પણ ડિસેમ્બરના પ્રથમ અથવા તો બીજા અઠવાડિયા સુધીમાં ગ્રાન્ટેડની પણ જાહેરાત આવી જશે એવા સમાચાર છે। આ આજનાની ઘણા સમય પહેલાંથી આ સમાચાર આવે રાખે છે એટલે એમાં કાંઈક તો તથ્ય હશે એટલે ડિસેમ્બર સુધી રાહ જો ડિસેમ્બરના પહેલાં તો બીજા અઠવાડિયા સુધી મિડ ડિસેમ્બર સુધીમાં ગ્રાન્ટેડની જાહેરાત આવી બી જશે અને માધ્યમિકની મોટાભાગની પ્રવૃત્તિ મતલબ પ્રક્રિયા છે ઘણી બધી પૂરી બી થઈ ગઈ હશે એટલે ચિંતા નહીં કરો બધી ભરતી પ્રક્રિયા છે આ રીતે ચાલશે તો ઝડપથી જ બધી પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવશે। તો બસ મિત્રો આ જ વાત હતી આપણા આજના આ વિડીયોની અંદર આ ઓર્ડર બતાવવા બાબતની ઓર્ડરની માહિતી દેવા બાબતની વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને જરૂર લાઇક કરજો બીજા મિત્રો સુધી માહિતી પહોંચે માટે વિડીયોને શેર જરૂર કરી દેજો અને
આવી જ માહિતી માટે આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ટેલિગ્રામ ચેનલમાં મિત્રો જોઈન થવાનું પણ ભૂલતા નહીં. નીચે ડિસ્ક્રિપ્શન એની પણ લિંક આપેલી છે, ત્યાં પણ નવી અપડેટ હું આપતો રહેતો હોઉં છું. તો બસ મિત્રો, ત્યાં સુધી આવજો. ધન્યવાદ.